હું પુષ્પા ગૌસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું ચણા પૌવા દહીં. ચણા પૌવા બનાવવા માટે આપણે આ એક બાઉલ પૌવા લીધેલા છે. આ પલાળેલા ચણા છે, 4-5 કલાક પલાળવાના ચણાને. હવે આપણે બાફી લેશું. એના માટે આ કુકર લીધેલું છે, એમાં ચણા નાખી દેશું. હવે થોડું પાણી નાખી દેશું, એમાં મીઠું બાફવામાં જ નાખી દેવાનું, એટલે મીઠું અંદર બેસી જાય ને ટેસ્ટ સારો આવે. હવે આપણે ગેસ ચાલુ કરી દેશું ને 3 સીટી વગાડવાની. આને પલાળેલા છે ને એટલે 3 સીટી વાગશે ને એટલે થઈ જશે. આ આપણે 2 કાંદા લીધેલા છે, એને ઝીણા ઝીણા આપણે કાપી લેશું. આમ સુધારી લેવાના, હવે ઝીણા ઝીણા કાપવાના આપણે. હવે આપણે ગેસ બંધ કરી દેશું. 3 સીટી વાગી ગઈ, ચણા આપણા બફાઈ જાય. એક વાટકો આપણે પૌવા લીધા હતા ને એને આવી રીતના ધોઈ નાખવાના. તેલ મૂકશું આપણે. ત્રણ પાવરા આપણે તેલ લેવાનું છે. હવે આપણે આ જીરું નાખી દઈશું. નોર્મલ પૌવા બનાવતા હોય એમાં આપણે જીરું ન નાખવાનું હોય, પણ આ ચણા પૌવા છે ને એમાં જીરું નાખવાનું આપણે. ને આ 4-5 લીમડાના પાન નાખવાના. એક ચમચી આપણે હિંગ નાખશું. ચણા છે ને એટલા માટે હિંગ નાખવાની. હવે નાખી દઈશું કાંદા આપણે. કાંદા બદામી થાય ને ત્યાં લગી સાતડવાના એને, પછી આપણે ચણા નાખશું. એમાં બ્રાઉન થવા દેવાના કાંદાને. આ કાંદા તમે જોઈ શકો છો બ્રાઉન થઈ ગયા છે. હવે આપણે ચણા નાખી દઈશું એમાં. આવા બફાઈ જવા જોઈએ, હાથેથી આમ મસળાઈ જવા જોઈએ, કાચા ન રહેવા જોઈએ. હવે ચણા નાખી દઈશું. હવે આમાં મસાલા કરશું આપણે. હળદર નાખવાની 1/2 ચમચી, ધાણા જીરું નાખવાનું 1 ચમચી, ગરમ મસાલો નાખવાનો 1/2 ચમચી, ગેસને થોડોક ધીમો કરી દેવાનો. વાટેલું મરચું નાખવાનું, એ તમારા ટેસ્ટ મુજબ નાખવાનું, જેવું તમને તીખું પસંદ હોય એવું એ પ્રમાણે નાખવાનું. આ પૌવા છે ને થોડા તીખા હોય ને તો સારા લાગે. સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું. આપણે ચણા બાફ્યા એમાં મીઠું નાખ્યું હતું, એ પ્રમાણે હાચવીને નાખવાનું મીઠું. આ બધું સતળાઈ ગયું છે આપણું. હવે આમાં પૌવા નાખી દઈશું આપણે. હવે આ પૌવા નાખી દઈશું આપણે. જવા થઈ જવા જોઈએ પૌવા કોરા. હવે એને મિક્સ કરી દઈશું આપણે. આ ચણા પૌવાનો ટેસ્ટ બહુ ખાવામાં સરસ લાગે છે. 6
છોકરાઓને ખાવામાં થોડું અલગ લાગે એમ, બટેકા પૌવા ખાઈ ખાઈને કંટાળી ગયા હોય. આપણા ચણા પૌવા રેડી છે. હવે આપણે ચપટી એમાં ખાંડ નાખી દઈશું, થોડી જ નાખવાની. જેવું તમને મીઠું પસંદ હોય એ પ્રમાણે ખાંડ નાખવાની. હવે ગેસને બંધ કરી દેશું. આમાં ઉપરથી રતલામી સેવ નાખવાની. આ પૌવામાં બહુ મસ્ત લાગે છે. આવી રીતના સેવ નાખી દેવાની રતલામી. થોડા આ સિંગદાણા, આ તૈયાર જ મળે છે રેડીમેડ બાલાજીના, એ સિંગદાણા નાખવાના. મસાલા સિંગ આવે છે ને એ છે, એ નાખશું. ઉપરથી આ દહીં નાખવાનું. દહીં છે એમાં એક ચમચી ખાંડ નાખીશ ને એને બરાબર આમ મિક્સ કરી દેવાનું. જા ખાંડ પીગળી ગયેલી છે આપણી. ઉપરથી આવી રીતના દહીં નાખવાનું. હવે ઉપરથી થોડા ધાણા નાખી દેવાના. તૈયાર છે આપણા ચણા પૌવા.